ચકબજાર પોલીસ મથકની હદમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. પીઆઈ સહિત 35થી વધુ પોલીસ કર્મીઓની એક ટીમ બનાવવામાં આવી, જેમાં પ્રિઝન વાહન દ્વારા ચકબજાર પોલીસ મથકની હદમાં અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું. શહેરમાં શાંતિના ભાગરૂપે ચોકબજાર પોલીસ મથકની હદમાં રહેતા એમસીઆર ધારકો, હિસ્ટ્રી શીટર, લિસ્ટેડ બુટલેગર અને માથા પર ઇસમો, તડીપાડ થયેલા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અસામાજિક પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા, આવા અસામાજિક તત્વો અને વારંવાર ગુનો કરવાની ટેવવાળા ઇસમોની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુરત પોલીસ કમિશનર દ્વારા સૂચના અપાઈ છે. આ અંતર્ગત ચોકબજાર પોલીસ દ્વારા ચોકબજાર પોલીસ મથકની હદમાં આવતા વિસ્તારમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરાયું. પોલીસે એક પીઆઈ, 3 પીએસઆઈ અને 35થી વધુ પોલીસ કર્મીઓ પ્રિઝન વાહન સાથે કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરાઈ, જેમાં 95 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે કહ્યું કે કોમ્બિંગનો હેતુ માથાભાર ઇસમો તથા વારંવાર મારામારી, મોબાઈલ સ્નેચિંગ, ચેઇન સ્નેચિંગ, વાહન ચોરી વગેરે જેવા ગુનાઓ અટકાવવા, દારૂ જુગારની પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે જાહેર જનતાની સલામતી પૂરી પાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિર્ભય તથા મુક્તપણે હરીફરી શકે, રહી શકે એ માટે કોમ્બિંગ કરાય છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.